એક ભાઈ મને હમણાં કહેતા હતા, મને કે માયા ભાઈ હવે ઓનો ખાટલા વાળો પ્રોગ્રામ હાવ બેન થયો ને, કર ભાભલાના સો સો મહિના વરવરથી ખાટલા હાલતા, ખાટલે ભાભા પીડ્યા હોય પછી ડોશી હોય જે કાંઈ એ ખાટલે પીડ્યા હોય, ખાટલા વે થઈ ગયા બે કોઈ રાખની ડીસું મૂકી હોય બડખા કાઢવા, અવડું લાકડાનો કટકો હોય ત્યાં રૂમાલિયો બાંધ્યો હોય એ વળી એનથી માખ્યું ઉડક્યું હોય, બેઠો બેઠો બહુ આપણે એમ થાય મીંદડો ક્યાંથી આવ્યો, પાણી દે જાઓ બાપા. મને કે આ મારો પ્રોગ્રામ જ બંધ થઈ ગયો. મેં કીધું હા એ બંધ થઈ ગયું. મને કે હમણાં તો એવું જ થાય, ફટ પીડ્યા નથી, ફટ મીડ્યા નથી. મને કે આવું કેમ થયું છે? મેં કીધું પેલા જો, પેલા આપણી પાસે કઈ વાહન વ્યવસ્થા હતી નહીં આખી પૃથ્વીમાં, કઈ આપણી પાસે એટલે બધે આપણા ભારતમાં કઈ એટલા બધા વાહનો કઈ હતા જ નહીં. ફોર્ડ ઓટોવર પેલા શું હતું? અંગ્રેજો પાસે હતું અને રાજા મહારાજાઓ પાસે હતું. આપણી પાસે ક્યાંય ઘોડા ને બગ્યું ને એવું ક્યાંય હતું નહીં, બરોબર. હટાણું કરવા જતા પાડા ઉપર બેહીને જતા ને કા વરોળ ભેં ઉપર, એમાં ગીરમાં રહી ને દાદા, એને કા ધારીનું હટાણું ને કા ઉનાનું હટાણું. હજી અમારે ઘણા હટાણું કરવા, હજી માલધારી જાય, હવે તો બધા પાસે વાહન થઈ ગયા, નહીતર પેલા પાડા ઉપર જતા બધો માખણ નાખ્યો. એક જણો ઉનાની બજારમાં પાડો લઈને હટાણું કરવા ગયો, પોલીસે સીટી મારી, બોલો એ સાઈડમાં રાખ, કેમ હેલ્મેટ નથી પહેર્યો? સાહેબ ને ગગલાવ્યા, સાહેબ હેલ્મેટ ટુ વ્હીલ હોય તો પહેરવાનો હોય, આ ફોર વ્હીલ છે. બોલો અધિકારી વંડી અસડી ગયા, આ ફોર વ્હીલ છે, થોડું ટુ વ્હીલ છે. એટલે મેં કીધું પેલા વાહન વ્યવસ્થા નહોતી, તેથી જમરાજા પાસે વાહન વ્યવસ્થા નહોતી. એ બિચારા ન્યાલી જમલોક માલી પાડો લઈને આવે, પછી દિલ્હી ઉતરે, દિલ્હીથી ગુજરાત ગોતે, ગુજરાતમાં ભાવનગર જિલ્લો ગોતે, આપણો તાલુકો ગોતે, આપણું ગામ ગોતે, આપણું ઘર ગોતે, ત્યાં વરસ થઈ જાય. તો અત્યારે અહીંયા કોમ્પ્યુટર આવી ગયા તો ન્યાય જમરાજાએ ગોઠવી જ નાખ્યું ને, નો હવે ત્યાં ખેપ મારતા જ નથી, ડાયરેક્ટ આમાં કોમ્પ્યુટરમાં જોઈ લે કઈ તારીખે આવ્યા છે, આ તારીખે આવ્યા છે, કઈ તારીખે પૂરું થાય છે, આ તારીખે પૂરું થાય છે. આમ કરીને ડબ દિન ન્યા સાફ પાડે, માયો યાર ગાતો હોય તો ડબ દિન ન્યા. પાછા ગામ વાતો કરે આ ઘડે રામાપીનો હેલો ગાતા હતા તો લઈ ગયા. અને પછી દાદા દુનિયા બહુ રેડી છે હો, ગાતા ગાતા કદાચ ગુજરી ગયા હોય ને તો કઈ ડાયરા બેન ન રાખ્યો, એ ભાઈ એને એક લઈ જાઓ ને બીજાને બેહ જાઓ, ખોટું પબ્લિક એના થતો. અને પાછા હું પેલી આપણને ઠપકો દેવો, અમે કહેતા હતા એટલી ઊંસું ગવાય જ નહીં, રઘુ ક્યાં ગયું ઘડી હકીકત. અમારે એક સ્ટેજ ઉપર બનેલો એક બેન ગાતા ગાતા ચલી ગયા, એટલે બોલે કે લુગડું થાકી જાઓ લઈ જાઓ, પછી અપશકુન થાકડો બીજાને બેહાડજો, બીજાને બેહાડજો. પણ કહેવા ગયો સાહેબ જ્યાં ભગવાન હોય અને જ્યાં ભોળા હોય જ્યાં ભગવાન વહેલો હોય. હમણાં એક છોકરો ભણવા ગયો ને, એટલે આગલે દી નહોતો ગયો ભણવા, હો સાહેબ તે બીજે દી ભણવા ગયો એટલે એના સાહેબ ખીજાણા, કેમ કાલ નહોતો આવ્યો, કેમ કાલ સ્કૂલ પાડી? બોલો છોકરો ખીજાણો આવી છે ને, આપણે સાહેબને ખીજાણ ગયો, કાલ નો આવ્યો તો શું થઈ ગયો? છોકરો બોલ્યો હામો લખું, કાલ નો આવ્યો તો થઈ ગયું ગયું, અરે આવું જ હવે. અને કાલ આવ્યા તો હું તમે એક દીમાં કલેક્ટર કરી નાખ્યા બધાને, તો સાહેબ ઢીલા પડી જાય, હું ક્યાં કઈ કહું. એક સાહેબ તો ભણાવતા ભણાવતા હોઈ ગયો, ભણાવતા ભણાવતા હોઈ ગયા ને એમાં આચાર્ય આવ્યા, ફળક દિન સાહેબ જાગી ગયા, કાલે હું ગાવી ગયા સાહેબ જોઈ ગયા, ત્યાં તો જાગતા હવે સીધા પાઠ મનાવે પડે. મિત્રો જો હું જે વાત કરતો હતો એ કુંભકરણ આવી રીતે છૂતો હતો, લે આમ કરીને પગાર વધારી લીધો. બોલો વિચાર આવે ને તોય કૃપા. અને મા તત્વ તો દાદા, મા તત્વ આખી વસ્તુ જુદી છે. પછી બ્રહ્મની મા હોય તો ભલે, એને ઝૂંપડામાં જીવનારા એક નાના એવા માણસની મા હોય તો ભલે. કહેવાય ગયો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ જયારે એમ કહેવાય કે અર્જુન નો રથ લઈને ધીરે 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 કરતા એમ કહેવાય કે રથ લઈને હાલ્યા જાય છે, અને દેવકી માની હવેલી પાસેથી નીકળવું નટારીયમાં દેવકી બેઠેલા, અને ભગવાન કૃષ્ણને જ્યાં જોયા એને ખબર છે કે આજે ભગવાન કૃષ્ણના રથ, અર્જુનનો રથ લઈને કૃષ્ણ કુરુક્ષેત્રમાં 18 દિવસ યુદ્ધમાં રહેવાના છે. અને એવી વાત સાંભળ્યા પછી કૃષ્ણને જતા જ્યારે જોવે છે, અને અટારીયમાં દેવકી કૃષ્ણને જોવે ને આંખમાં લઈ જાય આહું પડવું, અને મા જશોદા મા દેવકી આ બેમાં ફેર એટલો છે, એકે જન્મ આપ્યો છે ને એકે મોટો કર્યો છે. હવે તમે સાંભળી લો, જળનારી જનેતા દેવકી છે. હવે દેવકીની નજર પડી અને દેવકીની આંખમાં આહુડ આવ્યા, અને ભગવાન કૃષ્ણ પોતાનો રથ ઉભો નાખ્યો, રથ થી નીચે ઉતરી અટારીએ જઈ અને મા દેવકીને કહે છે કેમ મા તારી આંખમાં આહુડા છે?
ગોપાલ નહીં માં તને કોઈ કઈ કીધું છે કે ના બેટા મને કોઈએ નથી કઈ કીધું તક તો રોવાનું કારણ હું અર્જુનની સાથે યુદ્ધમાં જવાનો છું 18 દિવસ એની સાથે રહેવાનો છું એની તમને તકલીફ છે ડર છે તમારો દીકરો પાછો નહીં આવે તક એનો ડર નથી એનો ડર મને ક્યાંથી હોય કારણ કે મેં તને શત્રુ પૂજે જોયો છે તું પ્રગટ્યો ને ત્યારે મને એ ખબર છે કે તું કોણ છો તો તમારી આંખમાં આહુડા કેમ છે ને સાંભળજો દેવકી એટલો જ જવાબ આપ્યો કે ગોવિંદ આજ ગોવિંદ એટલો યુવાન હોય એટલી મોટી ઉંમર હોય અને આજ એ રથલીન જતો હોય અને તોય જો એટલો રૂડો લાગતો હોય તો જેથી ઘોડિયામાં હિચકતો હશે તેથી મારો ગોપાલ કેટલો રૂડો લાગતો હશે એ હું જોઈને હકીને એટલે મારી આંખમાં આહુડા આવ્યા છે કે એ તો ઘોડિયામાં હિચકતા ગોપાલને જોનારી તો જશોદા છે મેં તો તને 11 વર્ષનો થયો પછી જોયો છે તો તું ઘોડિયામાં હિચકતો હશે તેથી ગોઠણીયા પહેરે હાલતો હશે તેથી કેટલો રૂડો હશે આ હું જોઈ ન શકી એટલે આજ મારી આંખમાં આહુડા આવ્યા છે મારો કહેવાનો અર્થ એ છે સાહેબ અને જે ખોરડે ભગવાન રમીને મોટો થયો છે અને કૃષ્ણ જેટલા લોક જીભે ચડ્યા ને દાદા એટલા રામ લોક જીભે ન ચડ્યા કારણ કે રામ મર્યાદા વાળા રામના મંદિરે જવું હોય તો આપણે મર્યાદામાં પગે લાગવું પડે કારણ કે બાજુમાં હનુમાન ને લક્ષ્મણ બે ઉભા હોય જોટો બાજુમાં બા ઉભા હોય માં જાનકી અને કૃષ્ણના મંદિરમાં જાવ ને તો બે ઉભા હોય બે માણા પણ બે એવી જ રીતે ઉભા હોય ને તો આપણને નખરા કરવાનું મન થાય બોલ ઓલો પગની આટી ખડાઈને બેઠો હોય રાધાજી વળી આમ કોણી રાખીને આમ રામના મંદિરે મર્યાદા રાખવી પડે કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે કૃષ્ણને આમાં ડિસ્કો કરી લો તો હાલે અને એટલે જાજા ગીતો કૃષ્ણ લોકજીભે ગીતો જાજા આવ્યા હોય તો કૃષ્ણના આવ્યા રામના આવ્યા છે ગીતો પણ મર્યાદા વાળા કેવા ખબર પોચા પોચા કે લવિંગ કેરી લાકડી એ રામે સીતાને માર્યા જો એ લવિંગ કેરી એવા સરસ એના ગીતો અને એનું આ ભાગવત સાહેબ મને કારકર કહેવાનું મન થાય કે ગમે એટલી સારી સ્ટોરીઓ લખાણી હોય ગમે એટલા સારા ફિલ્મો લખાણા હોય તો એક બે વાર ને ત્રણ વાર અને આ હજારો વર્ષથી એનું એ બધું હાલ્યું આવે છતાં જ્યારે સાંભળીએ ત્યારે એમ લાગે કે આ ગઈકાલની ઘટના હશે આમાં શું થતું પડ્યું છે કલ્પના તો કરો મિત્રો ભગવાન કૃષ્ણ પણ એમ કેવાય મોટા થયા કૃષ્ણ માર્યા મહાભારત નું યુદ્ધ થયું અને છેલ્લે એમ કેવાય પ્રભા ક્ષેત્રમાં પોતાનું એમ કેવાય કે લીલા હકેલી લીધી આ વાત આની આ બે વાતો આની આ છે અને એકને 10,000 વર્ષ થયા એકને 5,500 વર્ષ થયા તો સાહેબ હજી એમ કે ભાગવત સાંભળતા હોય અને એમાંય દાદા જેવાના મુખેથી જ્યારે કૃષ્ણના વર્ણન આવતા હોય અને આપણે હામાં બેઠા બેઠા સાંભળી જ્યારે એમ લાગે કે હજી ગઈકાલની ઘટના છે આવું ક્યુ તત્વ પડ્યું છે તમે રોજ તમારે આપણા એમ કહેવાય કે રોજ તમને માણા પેંડા ખવડાવે તો તમે કેટલાક ખાવ રોજે રોજ ટકે ટકે પેંડા ઉભા રે ટકે ટકે દૂધપાક આવે કહેવા ગયો સાહેબ આ વસ્તુ કેદી નહીં ગમે અમારા ભિખુદાનભાઈ કહે ઘણી વાર કે આ વાતો કેદી નહીં ગમે કે જેથી હોનાને કાટ મળશે લાગવા અને જેથી ગંગાના નીરમાં દુર્ગંધ મળશે આવશે પછી એમ કહેવાય કે આ એમ કહેવાય કે આ નહીં ગમે પછી ત્યારે ઈ પ્રજાને આ નહીં ગમે પણ હોનાને કોઈ દી કાટ નથી લાગવાનો અને ગંગામાં કોઈ દી દુર્ગંધ નથી આવવાની શું કામ હો કિલોમીટરને અંતરે મહિને બે મહિને આવા કાર્યો જે ચાલુ થયા ને અને ખરેખર અજીતભાઈ અત્યારનો જે યુગ છે ને ખરેખર ટના ટન આવ્યો છે
સાહેબ ભાગવત ના મંડપ ન ખાય તો અવળા મોટા, રામકથા ના મંડપ ન ખાય તો અવળા મોટા, નકર કૃષ્ણ પોતે ગીતા બોલતો હતો, અર્જુન શિવા મારો દાદો કોઈ સાંભળવા વાળો નહીં. આખા મહાભારત ના યુદ્ધ માં અર્જુન એક સાંભળતો હતો, બાકી તો હો ની તલવારી જ ગણતા હતા. અલા ભાઈ સાલું કારે કરવાનું છે એ છે. જોઈએ છે ને આપણે કારણ કીર્તિભાઈ એવું થાય કે સારું આપણે અહીંયા ગાતા હોય, આપણે બોલતા હોય તો વચ્ચે કોઈક ઊભું થયું હોય અથવા અવાજ આવે તો આપણે ઓલા થઈ જાય. તો મને એવું થાય કે ભગવાનને ભગવાન એટલે જ કહેવાનો છે કે એક બાજુ હાથીઓની કિકરાટીઓ બોલતી હશે, એક બાજુ ઘોડાની હણાટીઓ બોલતી હશે, એક બાજુ શંખના નાદ થતા હશે, એક બાજુ તલવારની કકરાટીઓ બોલતી હશે. એની વચ્ચે યદા યદા હિ ધર્મ છે જ્ઞાન નિર્ભવતી ભારતમ 18 અધ્યાય સુધી એમ એ જરાય અંદર ખલેલ નહીં. આ નારાયણ સાંભળતું નહોતું. એક હનુમાનજી ધજા ઉપર સાંભળતા હતા, સંજય ઘેરે બેઠો બેઠો સાંભળતો હતો. બોલો એની પાસે દીધી ટીવી હતું, બોલો. અને પાછું કેવું ટીવી આંધળાને દેખાડાય એવું. ધૃતરાષ્ટ્ર બાપુ તો આંધળા હતા હાવ. અને મને દાદા વિચાર એ આવે કે આખી ગીતા પૂરી થઈ ગઈ જ્યાં સુધી વચ્ચે એક પણ વાર તો કમસે કમ ધૃતરાષ્ટ્ર એટલું બોલ્યો હોત કે જટ રથ તૈયાર કરો, મારે ગોવિંદની સામે જવું છે, તો સાહેબ પ્રલય ટળી ગયો હોત. પણ જે વ્યક્તિ પાસે જ્યારે મોહ લાગી જાય છે, જે વ્યક્તિ પાસે જ્યારે લોભ લાગી જાય છે, અને ત્યારે કોઈ વ્યક્તિ એમ કહેવાય કે કૃષ્ણના પણ વખાણ કરે તોય એને ગમતું નથી, કારણ કે ધૃતરાષ્ટ્રને ગમ્યું જ નહીં. છેલ્લે જયારે યુદ્ધમાં એમ કે ભાઈ 18 અધ્યાય પૂરા થયા યુદ્ધ માટે તૈયાર થઈ ગયો અર્જુન, અને ત્યારે ધૃતરાષ્ટ્ર બોલ્યો કે મારો અર્જુન તો બહુ ડાયો હતો, એ તો બાજવા માંગતો જ નહોતો, ઓલા કાળિયા અને બેલેન્સ ફૂલ હોય, બેટરી ફૂલ હોય. પણ જે 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 નેટનું તમારી પાસે જે કાર્ડ જે નાખ્યું છે એનો જ તમારી પાસે ટાવર નહીં હોય, એ કોઈ દી એની અંદર એમ નેટવર્ક નહીં આવે. એમ કહેવાય ગયો સાહેબ એમ ભલે ગમે ત્યાં જન્મા હોય પણ જેની અંદર કૃષ્ણ તત્વ અને પોતાના સદગુરુ કાળિયા ઠાકરની કૃપા ન હોય ને તો કોઈ દિવસ એમ કહેવાય કે એમાં કવરેજ ના આવે, ના આવે ને ના આવે.